ની જે વાત હતી તે મુદ્દા પર હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યારબાદ સરકાર હરકતમાં આવી છે. કોરોના સહાય માત્ર 10 દિવસમાં ચૂકવવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યો છે. અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે. સરકાર 50,000ની આર્થિક સહાય આપશે. ડિઝાસ્ટર વિભાગ ખાતે ફોર્મ મેળવી શકાશે. લોકો સહાય માટે લાઇનોમાં લાગ્યા છે. સહાય માટે લોકો લાઇનોમાં ઊભા રહે તે ફરજ પડી છે. કોરોના સહાય માત્ર 10 દિવસમાં ચૂકવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના સરકાર તરફથી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યો છે. સરકાર 50,000ની આર્થિક સહાય ચૂકવશે. ડિઝાસ્ટર વિભાગ ખાતે ફોર્મ મેળવી શકાશે. લોકો સહાય માટે લાઇનોમાં લાગ્યા છે. મારું નામ ચિન્મય છે. અહીંયા 8 જૂન પર છું. મારા મધર એક્સપાયર થઈ ગયા હતા કોરોનામાં, અને વ્યવસ્થા સારી છે અત્યારે થઈ રહ્યું છે. સારું મદદ કરી રહ્યા છે સરકાર, અને વ્યવસ્થા પણ અત્યારે બરોબર છે. હું હમણાં જ આવ્યો છું. છે 4-5 લોકો છે લાઇનમાં, બધા મદદ મેળવી રહ્યા છે. મારું નામ કિશન પરમાર છે. હું આવું છું 8 ઝોન ઓફિસે. કોરોના મૃતક સહાય માટેની જે જાહેરાત કરી છે સરકારે, એમનું ફોર્મ ભરવા માટે. લાઇનમાં વધારે ટાઈમ નથી લાગ્યો, 10-1 મિનિટ જેવું થયું છે, અને વ્યવસ્થા સારી છે. બસ હવે આ ફોર્મ ભર્યું છે. 20 દિવસ પછી કીધું છે પાછું એકવાર તપાસ કરવા માટે. જોઈએ હવે કઈ રીતે આ લોકોની પ્રોસેસ થાય. મારું નામ સંદીપભાઈ છે. હું 8 ઝોન કચેરીમાં આવ્યો છું, અને કોરોનાનું જે 50,000 રૂપિયાની જે સહાય માટેનું જે આ લોકો ગવર્મેન્ટે જે જાહેરાત કરી છે તેનું ફોર્મ ફિલઅપ કરીને હું અત્યારે અહીંયા જમા કરવા આવ્યો છું. હવે આ તો જેમ કે રાશિ તો ઓછી છે, પણ હવે જે મળે તે સરકાર હવે એમની રીતે જે જાહેરાત કરી છે તો અમે બસ સરકારને આપવા આવ્યા છે. અને 50,000 રૂપિયા જે બી જે મારા મધર છે તેમના માટે સહાયરૂપ થશે. બીજું શું, કોર્ટે જે જાહેરાત કરી છે તે મુજબ જે હવે જે સિસ્ટમ જે બનાવી છે, ઓનલાઈન ફોર્મ અમે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને અને ફટાફટ આ બધું અહીંયા જમા કરી દઈશું. વાંધો નહીં, એમ તો સરકારનું સિસ્ટમ સારું લાગ્યું છે મને. અત્યારે જે કોર્પોરેશનની જે વેબસાઇટ છે તેમાં ઓનલાઈન 3 ફોર્મ છે, અને ઇઝીલી અવેલેબલ છે. કોરોના સહાય માત્ર 10 દિવસમાં ચૂકવવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યો છે. અરજીના માત્ર 10 જ દિવસમાં સહાયની ચૂકવણી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યો છે. પરિવારજનોને કોરોના સહાય ચૂકવવા મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યારબાદ હાઈકોર્ટ સફાળી જાગી છે અને હરકતમાં આવી છે. અરજીના માત્ર 10 જ દિવસમાં સહાયની ચૂકવણી કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર 50,000ની આર્થિક સહાય આપશે. ડિઝાસ્ટર વિભાગ ખાતે ફોર્મ મેળવી શકાશે. લોકો સહાય માટે લાઇનોમાં લાગેલા જોવા મળી રહ્યા છે. તો કોરોના સહાય માત્ર 10 જ દિવસમાં ચૂકવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. આ અંગે વડોદરાની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. કોરોના મહામારીમાં દેશ દુનિયાના લોકોએ, લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે જીવ ગુમાવનાર જે મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટેના એક દમી
ફોર્મ જે સોશિયલ મીડિયા થકી વાયરલ થયા છે, વાયરલને લઈને લોકોએ દોડધામ મૂકેલી હતી, જે રીતે તંત્ર દ્વારા પણ આ ફોર્મ વિતરણ નક્કી કરવામાં આવનાર છે તેવી પણ એક જાહેરાત આપી. ત્યારબાદ પણ લોકો હવે જાહેર ખબરો આવતા કે મૃતકોને સ્વજનોને સહાય મળશે 50,000 તેને લઈને લોકો હેલ્થ સેન્ટર ખાતે તેમજ સરકારી કચેરી ખાતે ભાગદોડમાં જતા હતા. એક કેટલાક લોકોને કડવો પણ અનુભવ થયો છે કે જે મૃતકોના સ્વજનો ફોર્મ લેવા માટે તેમને પણ ત્યાં ઘડી હેલ્થ સેન્ટર વાત કરી હતી, નવી દર્દી અર્બન હેલ્થ સેન્ટર ત્યાં ઘડી ફોર્મ વિતરણ થાય છે તે જાહેરાતના કારણે કેટલાક લોકો ફોર્મ લેવા માટે આવ્યા છે. એમને પૂછે કે શું નામ તમારું? ભાવેશ દવે. આજે તમે ક્યાં આવ્યા છો, શેના માટે આવ્યા? હું આજે અહીંયા આ કારેલી બાગ નગરની નવી દર્દી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઉપર આવ્યો છું. મારા પિતાશ્રી કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, એને સરકારશ્રીની જાહેરાત પ્રમાણે જે સહાય વિતરણનું ફોર્મ છે એ લેવા માટે હું આજે અહીંયા આવ્યો છું અત્રે. પણ મને પહેલાં સિક્યુરિટીવાળાએ ના પાડી દીધી કે અહીંયા કોઈ ફોર્મ અમારી પાસે છે નહીં, ક્યાં મળે છે ખબર નહીં, નોટિસ બોર્ડ ઉપર વાંચી લો બધું. પછી આવી રીતે અમે 2-3 જણા ભેગા થયા, પછી મેં કીધું કે અમને ઉપરી અધિકારીની પાસે જવા દો. અંદર તો માથાકૂટ કરીને અમે અંદર ગયા, પછી ત્યાં જે કોઈ કોન્ટ્રાક્ટવાળા ભાઈ અંદર બેસાડ્યા હશે કોમ્પ્યુટર ઉપર, એમને મળવાનું કીધું. તો એમણે કીધું કે અહીંયા ફોર્મ નથી, પણ અમે તમને PDF મોબાઈલમાં વોટ્સએપ કરી દઈએ છીએ અને તમે તમારી રીતે બહાર કઢાવી લો, બાકી ડિટેલ કશી કોઈ સમજાવવામાં આવતી નથી, તમારી જાતે વાંચી લો. અને આ જે તંત્રની ઘોર બેદરકારી છે, અમે પેપરમાં વાંચ્યું, આ એવું લાગે છે કે જે સત્તાધીશો છે એ પ્રિન્ટ મીડિયાને વાલું થવા માટે થઈને ગઈકાલે 100 ફોર્મનું વિતરણ કશે કર્યું હશે. ફોર્મ લેવામાં કયા કયા દસ્તાવેજો પુરાવો રજૂ કરવાનો હોય છે? આની અંદર એ લોકો ડેથ સર્ટિફિકેટ કે છે, પછી આધાર કાર્ડ કે છે, 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, આજે આવી મોંઘવારીમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમે એને પ્રિન્ટ કરીને લાવો, એમાં તમારી કંઈ ભૂલચૂક થઈ તો પાછું ફરીવાર તમારે મૂંડાવવાનું. અને બધી રીતે તમારે લાગતા વળગ લગભગ નહીં નહીં તો 1,000 રૂપિયાનો ખર્ચો તો પહેલાં કરવાનો છે. મરણ દાખલામાં પણ કોરોનાથી મોત એવું નથી લખવામાં આવ્યું છે, તો શું એના માટે પણ તમે એના માટે ધર્મ ધક્કા ખાશો? હવે એના માટે પણ ધર્મ ધક્કા ખાવા જ પડશે, કારણ કે માની લો કોઈનું સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય, અને છતાં પણ મેં પોતે પણ એ અનુભવ કરેલો છે, કારણ કે હું 6 મહિનો હોસ્પિટલમાં રહીને આવ્યો છું સયાજીમાં. તો ડૉક્ટરો સર્ટિફિકેટની અંદર મોટે ભાગે લખતા નથી કે આ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ પ્રાઇવેટમાં મર્યા હોય તો એ વ્યક્તિને તો રાતે પાડીએ રડવાનો વારો જ આવશે, કારણ કે ખાનગી ડૉક્ટરો લખી આપતા ખચકાવાના છે આમાં. ખાનગી ડૉક્ટરો પણ લખી આપશે ખચકાશે. પણ હા બેન, તમે પણ ફોર્મ લેવા આવ્યા છે, ક્યાં આગળ આવ્યા છે? હું મારા ફાધર ઓફ થઈ ગયા હતા, એમનું ફોર્મ લેવા આવીશું નાગરવાડા હર્બલ સેન્ટર પર. કેટલા દિવસથી તમે ફોર્મ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા? આજે મેં પેપરમાં વાંચ્યું સંદેશ પર ને ગુજરાત પર, તો હું ફોર્મ લેવા આવી છું. અને પેપરમાં લખેલું જ છે કે કાલે 100 ફોર્મ જમા કરાયા છે. તો અને આ લોકો એવું કહે છે કે અમારી પાસે ફોર્મ નહીં આવ્યું. સિક્યુરિટી છે, એમને પૂછ્યું તો એ કહે છે ફોર્મ નથી આવ્યા, બહાર જાહેરાત બધી ચોંટાડેલી છે, એ તમે તમારી રીતે વાંચી લો અને મોબાઈલમાં ફોટો પાડી લો. અને કીધું ક્યાં આગળ ફોર્મ મળશે ક્યાં? જ અમને કીધું નહીં. હું સંગમ વોર્ડ નંબર 2 ની ઓફિસની પાછળ જે હર્બલ સેન્ટર આવ્યું ત્યાં જઈ આવી, ત્યાં ફોર્મ આપેલા આવી ગયા છે. તો એમણે મને એવું કીધું તમારો અહીંયા વોર્ડ નહીં લાગતો તો તમને ફોર્મ નહીં મળે. અહીંયા કયા કારણસર ફોર્મ નથી આવ્યું પૂછ્યું એ લોકો? એવું અંદર જે ભાઈ બેઠા હતા એ ભાઈને પૂછ્યું તો એ ભાઈએ એવું કીધું આશા વર્કરનું. આશા વર્કર તો અત્યારે અહીંયા હાજર છે નહીં. અમને PDF કરી આપ્યું કે તમે બહાર જઈને PDF દ્વારા કઢાવી લેજો, કંઈ અમને જાણકારી બી નહીં આપતા. તમે માનો છો કે આના માટે પણ ઘરે ઘરે સર્વે કરીને ફોર્મ આપવામાં આવ્યું? જ્યારે એ લોકો વોટ લેવા નીકળે છે ત્યારે ઘરે ઘરે જાય છે, બધા હાર પહેરાવે છે, સ્વાગતો કરે છે. તો અત્યારે એ લોકોની ફરજ છે કે જેને ચૂંટાઈને આવ્યા છે એ લોકોના વિસ્તાર પ્રમાણે એટલી તો એ પોતે સહાય કરી શકે છે કે જનતા એમને વોટ કરે છે તો એટલી તો એ લોકો કરી શકે છે. પબ્લિકને ધક્કા ખાવાના છે બસ ખાલી. બીજા પણ અને એક છે, શું નામ આપનું? દિલીપભાઈ. તમે ક્યાં આગળ આવ્યા છો, શેના માટે? મેં મારી મિસિસને ઓફ થઈ ગઈ છે ગૌતી હોસ્પિટલમાં.
હજે ખબર પડી પેપરમાં કે જાહેર આપે છે કે સહાય માટે ફોર્મ આપે છે, એટલે હું અહીં તપાસ કરવા આવ્યો તો એ સિક્યુરિટી વાળા કહે છે કે અમને કંઈ ખબર નથી, એટલે કોઈ વાત નહીં. ક્યાં ક્યાં આગળ તમે ફર્યા છે ફોર્મ લેવા માટે? હું અત્યારે પહેલી જ વાર અહીં આવ્યો છું, એટલે પેપરમાં વાંચ્યું એટલે પહેલી વાર આવ્યો તો મેં કોઈ સિક્યુરિટીને પૂછ્યું તો સિક્યુરિટી કહે છે મને કંઈ વાતની ખબર જ નથી. અહીંયા કોઈ લાગતા વળગતા અધિકારી મળે તમને કે ફોર્મ વિતરણ થાય છે? હું અહીં તરત તમારા જોડે મુલાકાત થઈ, બીજું કંઈ નહીં. સિક્યુરિટીને મળ્યો, સિક્યુરિટી કે અમને કંઈ વાતની ખબર નથી. કેટલા રૂપિયાની સહાય આપવાના છે? 50,000ની સહાય લખી છે પેપરમાં. પણ એક જણ છે એમને પણ પૂછે મૃતકના સ્વજનને કે આજે તમે ક્યાં આગળ આવ્યા છો, સેના માટે? હું નાગરોડા અર્બન હેલ્થ સેન્ટર પર આવ્યો છું. મારા કાકા કોરોનામાં SSGમાં એક્સપર્ટ થઈ ગયા હતા, એના ફોર્મ વિતરણનું આજે પેપરમાં આવ્યું એટલે અમે અહીંયા આવ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એક જ છે કે કોઝ ઓફ ડેથ મને એક એવો સિંગલ ડેથ સર્ટિફિકેટ બતાડો કે જેની અંદર કોરોનામાં મરેલા વ્યક્તિનો કોઝ ઓફ ડેથ કોરોના મેન્શન કર્યું હોય. એક સિંગલ માત્ર એક ડેથ સર્ટિફિકેટ એવું બતાડો કે જેની અંદર કોઝ ઓફ ડેથમાં કોરોનાથી ડેથ થયું છે એનું રીઝન મેન્શન કર્યું હોય. હવે કોઈનામાં રીઝન જ મેન્શન નથી કર્યું એટલે સૌથી પહેલાં ફોર્મ લીધા પહેલાં તો અમારે કોઝ ઓફ ડેથની લખવાની રામાયણ કરવી પડશે. એ કોઝ ઓફ ડેથ લખાયા પછી અમારું ફોર્મ ભરાશે અને ફોર્મ ભરાયા પછી એફિડેવિટ વગેરેની કાર્યવાહી થશે, એના સિવાય થશે નહીં. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ દરેકને કોઝ ઓફ ડેથનો જ લડવાનો, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને આજે અમારી પાસે કોઈ પણ પ્રૂફ નથી કે અમારી વ્યક્તિ કોરોનાની અંદર મરણ પામી છે, કારણ કે SSGમાં એડમિટ કરેલા હોય, સરકારી ખાતામાં હોય, ત્યાંથી કોઈ કેસ પેપર આપવામાં આવતા નથી. માત્ર એક નાનકડી ચબરકી આપી દેવામાં આવે છે અને આ ચબરકીની ઉપર જ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થતું હોય છે. બરોબર છે? ચબરકી કે શું લખવામાં આવ્યું? કશું જ નથી લખેલું, માત્ર પેશન્ટનું નામ છે અને કઈ ડે તારીખે કેટલા વાગે એક્સપાયર થયા એટલું જ લખવામાં આવ્યું છે. તો પછી આના માટે તમને આ લખાણ લખવા માટે કોરોના લખાણમાં તમને ક્યાં ક્યાં જવું પડશે, ક્યાં ક્યાં પડશે? અમારે સૌથી પહેલાં ફોર્મ ભરતા પહેલાં તો અમારે ડેથ સર્ટિફિકેટ સુધારવું પડશે, એની અંદર ડેટ ઓફ કોઝ લખાવવું પડશે, એના વગર અમને કોઈ સહાય મળવાની નથી. મૃતકના સ્વજન તમને કેવું છે જે રીતે તંત્ર દ્વારા જે સહાય લેવાનાર માટે કયા કયા દસ્તાવેજો પુરાવા રજૂ કરવા પડશે તે પણ અહીંયા બોર્ડ મારવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટર ત્યાં કોવિડના કારણે થયેલ મરણ નીચે પ્રમાણેના પુરાવા, જે તે હોસ્પિટલમાં થયેલા મરણના હોસ્પિટલમાં ભરાયેલ ફોન નંબર 4 અને ફોન નંબર 2ની ઝેરોક્સ કઢાવી લેવી અને જન્મના દાખલા અંદર મૃતકના દાખલાની અંદર કોરોના લખેલું ફરજિયાત હોવું જોઈએ. ત્યાં કેટલાક અહીંયા મૃતકના સ્વજનો આવ્યા હતા, તેમનું પણ કહેવું છે કે જે રીતે હોસ્પિટલનું અવસાન થયેલા અંદર કોરોના લખવામાં નથી આવ્યું, જેના કારણે અત્યારે જેનું જે કોરોનાનું મરણ દાખલાનું કોરોના લખવા માટે પણ તેમને ધરમ ધક્કા ખાવા પડશે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો નવી ધરતીનું જે અર્બન હેલ્થ સેન્ટર, ત્યાં પણ કોરોનાથી મૃતકના જે સ્વજનો છે તેમને સહાયના ફોર્મ મેળવવા માટે પણ ધરમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. કેમેરામેન જિજ્ઞેશ કળસ્કર સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. નું નામ સાંભળતા જ આજે પણ મુંબઈવાસીઓને કંપારી છૂટી જાય છે. આ દિવસે દેશનું આર્થિક નગર મુંબઈ આતંકી હુમલાથી ધણધણી ઉઠ્યું હતું. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસેલા લશ્કરના 10 આતંકીઓએ સતત 4 દિવસ સુધી